અરવલ્લી જિલ્લા કલેક્ટરના મનસ્વી વર્તનના આક્ષેપ સાથે કોંગ્રેસના પ્રતિક ધરણા. અરવલ્લી જિલ્લાના બાયડ અને માલપુર તાલુકાના સાવજ કહેવાતા ધારાસભ્ય જસુભાઈ પટેલે ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંગળી ચીંધી. અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસનું ભ્રષ્ટાચાર વિરુદ્ધ પ્રદર્શન. આયોજનમાં ભેદભાવ અને ભ્રષ્ટાચારના મામલે વિરોધ. પ્રજાના હિત માટે કામ કરતા એવા સાવજ ધારાસભ્ય જસુભાઈ પટેલે કહ્યું હતું કે યોગ્ય રીતે ગ્રાન્ટ ફાળવણી ન કરતા વિરોધ પ્રદર્શન નોંધાયું. વારંવાર રજૂઆત કરવા છતાં પણ રાજ્ય કક્ષાથી યોગ્ય પગલાં લેવામાં ન આવતા તે બદલે ભ્રષ્ટાચાર વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું. કલેક્ટર સહિત વહીવટીતંત્રના વિરોધમાં કોંગ્રેસના ઉગ્ર દેખાવો. કોંગી કાર્યકર અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો. કોંગી ધારાસભ્ય જસુભાઈ પટેલ સહિત 40 કાર્યકરોનો અટકાયત કરવામાં આવી. એચબીએન ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ અરવલ્લી સતીશ સોલંકી. આયડ અને માલપુર વિધાનસભાના જેવા સાવજ કહેવાય છે, જેવા જસુભાઈ પટેલ જે આયોજનના ભ્રષ્ટાચારના કામોમાં થઈ રહેલા ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંગળી ચીંધી છે, એના વિશે શું કહેવા માંગે છે? જિલ્લા આયોજન મંડળ, તાલુકા આયોજન મંડળ જે મિટિંગની અંદર પસાર કરેલા કામો કોફી ચડી પ્રમુખશ્રી ધારાસભ્યશ્રી અને ટીવીઓની સહિતથી મોકલવામાં આવ્યું છે. આ કામોને બદલી નાખી નવા કામો ઉમેરી દેવામાં આવ્યું. નવા કામો કોઈ યાદીમાં ના હોય, પ્રાથમિક યાદીમાં ના હોય, તાલુકામાં ના હોય, જિલ્લામાં ના હોય, એવા કામોને વહીવટી મંજૂરી આપીને કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. આવો કોઈ નિયમ નથી. સરકારના કોક મંત્રીના ઈશારે આ કામો બદલી નાખીને છેલ્લા એક વર્ષથી હું ધારાસભ્ય તરીકે ચૂંટાયો, એક રૂપિયાનું કામ મારા કહેવાથી કે મારું ચૂંટવેલું કરવામાં આવ્યું નથી. ત્રાહી જઈ ત્રાસ અને એટલી બધી પબ્લિકની રજૂઆતોની વચ્ચે મારા આ રસ્તો અપનાવવો પડ્યો. હું કલેક્ટરને મળ્યો, કલેક્ટર જરા પણ એમાં રસ લેતા નથી. સરકારના ઈશારે શું છે અને આયોજનમાં પૈસા લઈને સામાન્ય કક્ષાનો સરપંચ 10% લઈને જઈને મંજૂર કરે તો મારા પૈસા માટે નવું કોઈ ફંડ ઊભું કરવું પડે એવું લાગે છે. એમને આપવા માટે તો હું પ્રજાના કામ કરી શકું. શું પ્રવૃત્તિ ચાલે છે આ તંત્રમાં એ સમજણ પડતી નથી. મીડિયાના માધ્યમથી રાજ્ય સરકારને હું જણાવવા માગું છું કે આ ભ્રષ્ટાચારની તપાસ થવી. પ્રજાના હિત માટે કામ કરી રહ્યા છે જસુભાઈ ધારાસભ્ય, પ્રજાના હિત માટે, પ્રજાના વિરુદ્ધ જે ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે એના માટે લડી રહ્યા છે, એના માટે. એચબીએન ટીવી ન્યૂઝ, સતીશ સોલંકી, અરવલ્લી.